ભાવનગર મહાનગરપાલિકાએ 14 લાખનો ખર્ચ કરીને એક વાહન ખરીદ્યું છે, જેનું નામ છે ભાવનગર મ્યુનિસિપલ મોબાઈલ કોર્ટ વાહન. આ વાહન એટલે કે હરતી ફરતી કોર્ટ, કે જેની અંદર જજ હશે, ક્લાર્ક હશે, પટ્ટાવાળા અને પોલીસ પણ તૈનાત હશે, જે ગંદકી કરતા લોકો પાસેથી જઈને તે દંડ વસૂલશે. એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એ લોકો પાસેથી ટેક્સ પણ નથી વસૂલી શકતા સંપૂર્ણપણે. શું તે દંડ વસૂલી શકશે? હાલ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 9.5 લાખનો ખર્ચ કરી એક વાહન ખરીદવામાં આવ્યું છે, જેમાં 4.25 લાખનો ખર્ચ કર્યો છે ડેકોરેશન અને ઇન્ટિરિયર ફર્નિચર કરાવ્યું છે. અંદાજે 14 લાખનું તૈયાર થયેલું આ વાહન છે, કે જેનું નામ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મોબાઈલ કોર્ટ. આ 14 લાખની હરતી ફરતી કોર્ટ એ ભાવનગરમાં ફરીને જ્યાં ગંદકી હશે તેમને દંડ ફટકારશે, તેવું મેયર અને અધિકારી શુક્લા હાલ જણાવી રહ્યા છે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ કોર્ટ માટેનું એક વાહન ખરીદી અને અત્રે ઉપલબ્ધ કરી દેવામાં આવેલ છે. નજીકના ભવિષ્યમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જજ સાહેબની ફાળવણી કરવામાં આવશે અને આ વાહન અંદાજે 9.5 લાખ રૂપિયાના ખર્ચે ખરીદ્યું છે અને એમાં 4,25,000 જેવું ઇન્ટિરિયર ડેકોરેશન એરકન્ડિશન સહિતનું અંદર ફિટ કરાવવામાં આવ્યું છે, જેમાં જજ સાહેબ બેસશે, એમના 2 મદદનીશ ક્લાર્ક બેસશે, પટ્ટાવાળા અને એક પોલીસમેન હશે સાથે. અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ વાહન મારફતે હેલ્થ અને સેનિટેશનના કાયદાઓનો ભંગ કરવામાં આવનાર જુદા જુદા આસામીઓ, વેપારીઓ, રહેવાસીઓ પાસેથી કાયદાનો ભંગ બદલ સ્થળ ઉપર જ દંડ વસૂલવાની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ન્યુસન્સ કરતા લોકો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી થાય તે માટે મોબાઈલ કોર્ટ તૈયાર કરવામાં આવેલ છે. ખાસ કરીને હેલ્થ અને સેનિટેશનને લગતા આ કિસ્સો કરવામાં આવશે. ભાવનગર શહેરને સ્વચ્છ રાખવું, સુંદર રાખવું અને એના માટે જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એને લઈને આ મોબાઈલ કોર્ટ છે એનું આયોજન થયેલું છે. પ્રજાના પૈસાથી 14 લાખનો દાગીનો બનાવ્યો, જેમાં એસીની સુવિધામાં જજ, ક્લાર્ક, પટાવાળા, પોલીસ બેઠા બેઠા લોકોને દંડ આપશે. ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એ લોકો પાસેથી સંપૂર્ણપણે ટેક્સ પણ નથી ઉઘરાવી શકતા, તે હવે આવી રીતે દંડ વસૂલવા નીકળશે તે માનવું થોડું અઘરું લાગે છે. એમાં એવું છે ને કે ભાવનગરના કેટલાક નેતાઓને થોડા થોડા સમયે રિબિન કાપવા કંઈક ને કંઈક તો જોઈએ, એટલે આ પ્રકારના નવા નવા ફતવા બહાર પાડે રાખે છે અને પ્રજાના પૈસા વેડફ્યા કરે છે. આશા છે કે 14 લાખનો ખર્ચ કર્યો છે ત્યારે તે રૂપિયા મૂળગા પણ ઊભા થઈ શકે તેટલો સદુપયોગ પણ થાય તો સારું, અને તેમાં નોકરી કરતા કર્મચારીનો પણ પગાર કાઢી શકે તો સારું. બાકી ચીભડા કરતા બી મોટું હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે.